એને સબળવું નથી પડતું. આવો ઉત્તમ જે મનુષ્ય તરીકેનો જે જન્મ છે, આ મનુષ્ય જન્મ સારા કર્મોને કારણે મળે છે, સત્યને કારણે મળે છે, પ્રમાણિકતાને કારણે મળે છે અને પવિત્રતાને કારણે મળે છે. આજે ભારતની સંસ્કૃતિ પવિત્ર સંસ્કૃતિ છે. આજે ભારતની સંસ્કૃતિ એ માનવતાની સંસ્કૃતિ છે. તો ભારતનું પ્રશાસન જે ભારતની જે રાજ્ય વ્યવસ્થા છે એ પણ પવિત્ર હોવી જોઈએ. જેમ આપણને સારા કર્મોને કારણે, ઉત્તમ પુણ્યોને કારણે આપણને જે મનુષ્ય તરીકે, માણસ તરીકે જે જન્મ મળ્યો છે, જો હવે આપણે માણસ તરીકે જન્મ્યા પછી આ સંસારમાં જો પાપ કરીશું તો એ પાપ અચૂક આપણે ભોગવવા પડશે. આપણા રાજ્યમાં પ્રશાસન માટે, રાજ્યના વહીવટ માટે આપણે જ્યારે મતદાન કરીએ છીએ, એક મતદાન પણ એક મોટું કર્મ છે. આપણે રાજ્ય વ્યવસ્થા માટે, રાજાના પદ માટે જે મતદાન કરતા હોઈએ છીએ, તો મિત્રો આ મતદાનનું જે કર્મ છે એ કર્મને કારણે આપણે રાજાઓ બનાવીએ છીએ, કોઈને રાજપદ આપીએ છીએ. જો એ કર્મ પાપ જેવું હશે, અપવિત્ર હશે, અપ્રમાણિક હશે, તો એના ફળ આપણે ભોગવવા પડશે. આજે આપણા રાજ્યમાં જુઓ કેટલા બધા અપરાધીઓ, ગુનેગારો અને અનેક પ્રકારના અનિષ્ટો છે એ રાજયોગ ભોગવી રહ્યા છે, કારણ કે એને મતદાન આપવાનું પાપ આપણે કર્યું છે. ગુજરાતમાં, ગુજરાત રાજ્યની વિધાનસભા, જનપ્રતિનિધિઓની વિધાનસભા માટેની આ જે ચૂંટણી છે એમાં જે રાજકીય જૂથો છે, જે ભ્રષ્ટાચાર કરનારાઓનો સમૂહ છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓનો સમૂહ છે, આવા લોકોને જો આપણે મતદાન કરીએ તો એ કર્મના પાપ આપણે ભોગવવા પડે છે. આજે ખેડૂતો પરેશાન છે. ગુજરાતમાં માં સરસ્વતીનો વેપાર થાય છે. આજે ગુજરાતના યુવાનો બેરોજગાર છે. સતત રેલીઓ નીકળે છે, સરઘસો નીકળે રાખે છે, ઉપવાસ આંદોલનો નીકળે રાખે છે. બહેનો દીકરીઓ ઉપર આપણે બળાત્કારની અસંખ્ય ઘટનાઓ બની રહી છે. ગુજરાતમાં લાખો બાળકો, આજે 60,000થી વધારે માસૂમ બાળકો લાપતા બન્યા છે. આ જે પાપ ભર્યું, આજે અપકર્મોનું જે શાસન છે, આવા શાસન કરનારા એક પણ માણસને મતદાન કરવું એ પણ એક પાપ છે. અને પાપ કર્મ હંમેશા ભોગવવું પડે છે. પુણ્ય કદી એડે જતું નથી અને પાપ કોઈ દી છોડતું નથી.